અત્યારે હાલ હું બીએપીએસ નો એક રજીસ્ટર કાર્યકર્તા છું અને અત્યારે પ્રેરણા સતપંથ સંપ્રદાયના અમૃત મેળાની અંદર પધાર્યો છું ને એમને ખૂબ આમંત્રણ આપ્યું હતું એટલે પધાર્યો. હવે સતપંથ સંપ્રદાયને એમના ઘેર જયારે હું ગયેલો તો મને કહ્યું આખી હિન્દુ ફિલોસોફી ઉપરનો જ આ સંપ્રદાય છે. આ સંપ્રદાયના જે બેઝિક મુદ્દા છે આપણે એ બેઝિક મુદ્દા કેવી રીતે છે તો જે વેદને માને, જે ઉપનિષદને માને, બ્રહ્મસૂત્રને જેમાં આસ્થા ધરાવે એને આપણે હિન્દુ કહેતા હોઈએ છીએ. તો આ સતપંથ સંપ્રદાય એ હંમેશા વેદને વાયકે ચાલજો મારા વીરાભાઈ, બરાબર, આ બધું જ એ આપણો એક મેઇન મુદ્દો છે. અને સંપૂર્ણ ઇમામ શાહ મહારાજે વૈદિક ફિલોસોફી ઉપર જ આખું જ મૂળબંધ ઉપર તત્વજ્ઞાન આપેલું છે. બીજી વસ્તુ, જે કર્ણના સિદ્ધાંતને માને એને હિન્દુ કહે, તો કર્ણનો સિદ્ધાંત આપે સતપંથ સંપ્રદાયની અંદર માન્ય જ છે, બરાબર. અને બીજું પુનર્જન્મને માને, પુનર્જન્મ પણ આપણે માનીએ છીએ, બરાબર. એટલે માટે સતપંથ સંપ્રદાય એ હિન્દુ ફિલોસોફીનો સંપ્રદાય છે. જે અવતારવાદને માને એને હિન્દુ આપણે કહેતા હોઈએ છીએ. કારણ શું કે બીજા ઇસ્લામ હોય કે ખ્રિસ્તી હોય કોઈ અવતારવાદમાં માનતા નથી. એટલે સતપંથ સંપ્રદાય આપણે સંપૂર્ણ બધા જ અવતાર વિષ્ણુ ભગવાનના દસે આપણે વિષ્ણુ ફિલોસોફી માન્યા છે. જે ઉપાસના એટલે કે કોઈ પણ એ પ્રતિક ઉપાસના હોય, આપણે કુંભ કળશની પૂજા ગણીએ છીએ, એટલે એ આપણે ઉપાસના માર્ગ છે. અને સતપંથનું જે સ્વરૂપ આવ્યું છે વ્રત નિયમ ટેક અને ઉપાસના, એ ઉપાસના જે માર્ગો છે એ હિન્દુ સંપ્રદાયના જ છે મોટાભાગના, બરાબર. પછી ગુરુ શિષ્ય પરંપરા એ હિન્દુ સંપ્રદાયનો એક મેઇન સિદ્ધાંત છે. આપણી ગુરુ શિષ્ય પરંપરા આદિ અનાદિકાલથી એટલે કે જ્યારથી એ ચાલુ છે આવે છે સંપ્રદાય, ત્યારથી એની અંદર આપણે ફોલોઅપ કરીએ જ છીએ. બીજું, ભક્તે સહિત ભગવાનની ઉપાસના આપણે સંપ્રદાયની અંદર માનીએ છીએ. એટલે ભક્ત સહિત ભગવાનની અંદર જ્યાં જ્યાં ભક્તો છે એને પ્રથમ આપણે આગળ રાખે, જેમ કે સદગુરુ, સદગુરુ જ્ઞાન માર્ગ બતાવે તો આપણે છે ભગવાન સુધી એના માર્ગે પહોંચી શકે. સતપંથ સંપ્રદાય આ જ ફિલોસોફી ઉપર ચાલી રહ્યો છે. પછી હા, ભક્તિ સહિત બ્રહ્મરૂપ બનવાની આખી જે પ્રક્રિયા છે, જેમ કે મન ચિંતામણી જે મનહર જ્ઞાન છે, આ બધા છે. તમે એ ગ્રંથો વાંચશો તો ક્યાંય એવા કંઈ કુરાનના ઉલ્લેખો નથી, આની અંદર સંપૂર્ણપણે વૈદિક સિદ્ધાંતો જ લેવામાં આવ્યા છે. બીજો સૌથી અગત્યનો સિદ્ધાંત, જે પરબ્રહ્મને માને ને એને હિન્દુ કહેવાય, બરાબર. તો સતપંથ સંપ્રદાયની અંદર ઓમ નમો નમો પરબ્રહ્મ નારાયણને નમો નમો, બરાબર. પછી બીજું, અથર્વેદી ગાયત્રી મંત્ર એ સતપંથ સંપ્રદાયનો બેઝિકલી સિદ્ધાંત છે, ફંડામેન્ટલ છે એનો. તો અમમ કલ્યાણ કરતા વિષક વિશ્વપમ ધર્મ રેખા માત્ર ધર્મ ઇતિ પરિબ્રહ્મ, એટલે પરબ્રહ્મની અંદર ઉપાસના છે. પરબ્રહ્મ એ સર્વોચ્ચ તત્વ છે અને અવતારવાદ એને નીચેનું જે તત્વ છે. એટલે સર્વોચ્ચ અવતારવાદથી સર્વોચ્ચ તત્વ તરફ લઈ જવાની આખી ગતિ સતપંથ સંપ્રદાયમાં છે. જેમ કે બ્રહ્મથી કરીને પરબ્રહ્મ સુધીનો જવાનો માર્ગ શ્રેષ્ઠ માર્ગ છે એ સતપંથ સંપ્રદાય છે. અનેક સંપ્રદાયો ભારતીય સંસ્કૃતિની અંદર આ ટ્રેક ઉપર ચાલે છે અને આ ટ્રેક ઉપર સતપંથ સંપ્રદાય ચાલી રહ્યો છે. બીજા અનેક મુદ્દા છે પણ ફરીથી આપણે ચર્ચા કરીશું. જય સ્વામિનારાયણ. જય ડોક્ટર રંજન.